નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર આર્ટસ અને કોમર્સ પ્રકરણ જે છે ત્રીજું માંગ ડિમાન્ડ એમાં આપણે આગળનો સવાલ જે છે એની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો માંગનો નિયમ એની ધારણા માંગ જે છે એનું વિસ્તરણ સંકોચન માંગમાં વધારો ઘટાડો વ્યક્તિગત માંગ અને બજાર માંગ જે છે એના વિશે શીખવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો માંગનો નિયમ જે છે એને સમજૂતી મેળવીએ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે કેવી રીતે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે વસ્તુની કિંમત જે છે એમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થાય છે તો આ શું થયું કહેવાય એક સંબંધ સ્થાપિત થયો કે કિંમત જે છે એમાં ઘટાડો થાય છે એ કારણ છે અને માંગમાં જે છે એ ફેરફાર થાય છે એ શું બતાવે છે એની અસર બતાવે છે તો અહીંયા જે છે આપણે માંગનો નિયમ જે છે શીખી ગયા કે કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થાય છે બીજી રીતે કહીએ તો કિંમત જે છે એમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થશે બંને રીતે જે છે એ શક્ય બને છે તો આમ માંગનો નિયમ જે છે એમાં શું જોવા મળે છે કિંમત અને માંગ વચ્ચે જે છે એ કારણ અને અસરની દ્રષ્ટિકોણથી ફેર જોવા મળે છે પ્રોફેસર માર્શલ જે છે એવું કહે છે કે અન્ય પરિબળો જે છે યથાવત રહે તો કિંમત જે છે એ ઘટતા વસ્તુની માંગ જે છે એનું માંગનું વિસ્તરણ થાય છે જ્યારે કિંમત જે છે એ વધતા માંગનું સંકોચન થાય છે બરાબર એવું પ્રોફેસર માર્શલ કહે છે માંગ જે છે એમાં કિંમત અને માંગ વચ્ચે જે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક માર્કનો સવાલ જે છે એ અહીંયા સ્પષ્ટ થાય છે કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો કે વ્યસ્ત સંબંધ બરાબર તો આ હતો નિયમ માંગનો નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા કે કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થાય છે અને બીજી દ્રષ્ટિકોણથી કિંમતમાં વધારો થવાથી માંગમાં ઘટાડો થાય છે એની ધારણાઓ જે છે એની ચર્ચા કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો જે છે માંગના પરિબળો જે છે એ જ અહીંયા માંગની ધારણાઓ જે છે એ ધારવામાં આવી છે એટલે કે આ ધારણાઓ જે છે એને શું કરવામાં આવી છે સ્થિર ગણવામાં આવી છે આ જેટલી પણ પાંચે પાંચે ધારણાઓ જે છે એને કેવી ધારવામાં આવી છે સ્થિર ધારી લેવામાં આવી છે તો જ આપણે શું કરી શકીએ છીએ માંગનો નિયમ જે છે એની સમજૂતી જે છે એ મેળવી શકીએ છીએ અથવા તો સ્પષ્ટતા કરી શકીએ અન્યથા એની સ્પષ્ટતા કરી શકતા નથી એનો મતલબ એ છે કે માંગના નિયમની ધારણાઓ જે છે એ કેવી ધારી લેવામાં આવી છે સ્થિર ધારી લેવામાં આવી છે દાખલા તરીકે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે ગ્રાહકની આવક સ્થિર રહે અવૈવી વસ્તુ અને પૂર્વક વસ્તુની કિંમત સ્થિર રહે ભવિષ્યની કિંમત અંગેની અનુમાનો જે છે એ પણ સ્થિર રહેશે અને વસ્તીનું પ્રમાણ જે છે એ સ્થિર ધારી લેવામાં આવે છે તો જ આપણે શું કરી શકું માંગનો નિયમ જે છે એ તારવી શકીએ છીએ રાહતી માંગના નિયમની ધારણાઓ વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો જે છે એ ચર્ચા કરીએ માંગના નિયમની સમજૂતી માંગના નિયમની સમજૂતી જે છે માંગની અનુસૂચિ અને આકૃતિના વિશ્લેષણ આધારિત નીચે મુજબ હોઈ શકે તો અહીંયા જે છે માંગના નિયમની સમજૂતી જે છે મેળવીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા અનુસૂચિ જે છે દર્શાવવામાં આવી છે એ કાલ્પનિક અનુસૂચિ છે દૂધની કિંમત જે છે અહીંયા દર્શાવવામાં આવી છે કે રૂપિયા પચાસ ચાલીસ ત્રીસ અને વીસ અને દસ દૂધની માંગ જે છે લીટર જે છે એમાં દર્શાવવામાં આવે છે તો અહીંયા જે છે સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થી મિત્રો પચાસ રૂપિયાની કિંમતે જે છે કોઈ એક વ્યક્તિ જે છે એની માંગ જે છે એક લીટર જેટલી દૂધ જે છે એની માંગ કરે છે ચાલીસ રૂપિયા હશે તે બે લીટરની માંગ કરે છે ત્રીસ રૂપિયા હશે ત્રણ લીટર વીસ ચાર લીટર અને દસ રૂપિયા જે છે કિંમત થતાં એને પાંચ લીટર જે છે એની માંગ જે છે એ કરે છે એ જ બાબત જે છે આપણે આકૃતિ દ્વારા પણ સ્પષ્ટતા સમજી શકીએ આકૃતિ જે ધરી પર દૂધ લીટરમાં દર્શાવવામાં આવ્યું છે અને વાય ધરી પર દૂધ જે કિંમત દર્શાવવામાં આવે છે તો અહીંયા જે છે સ્પષ્ટતા છે કે ડીડી રેખા જે છે એને માંગ રેખા તરીકે ઓળખાવીશું તો ડીડી રેખા પર જે છે એ ગ્રાહક જે છે એ પચાસ રૂપિયા કિંમતે એ બિંદુએ જે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પચાસ રૂપિયાની કિંમત છે ત્યારે એ બિંદુએ જે છે એ એક લીટર જેટલી માંગ જે છે દૂધની કરે છે ચાલીસ રૂપિયા કિંમત હશે ત્યારે બી બિંદુએ બે લિટર સી બિંદુએ જે છે ત્રીસ રૂપિયા હશે ત્યારે સી બિંદુએ ત્રણ લિટર અને ડી બિંદુએ જે છે એ વીસ રૂપિયા જે છે એ ચાર લિટર અને દસ રૂપિયા જે છે થાય ત્યારે ઈ બિંદુએ પાંચ લિટર જે છે એ દૂધની માંગ કરે છે તો અહીંયા આપણે આકૃતિ દ્વારા પણ માંગનો નિયમ જે છે એ સમજી ગયા કે કિંમતમાં જેમ જેમ ઘટાડો થશે તેમ તેમ એની માંગ વધે છે અને એનીથી વિરુદ્ધ જોઈએ તો કે કિંમતમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ માંગમાં ઘટાડો થશે તો આ માંગનો જેમની સમજૂતી વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે જે છે એ બુકમાં વિશ્લેષણ જે છે એ સમજી એટલે આકૃતિ પરથી સમજાવી દીધું છે હવે જે છે માંગના નિયમના આધારે જે છે બે કારણો આધારે છે માંગના કારણો જે છે સમજીએ આવક અસર અને અવેજી અસર ખાસ કરીને જે છે ચર્ચા કરીએ તો આવક અસર કોને કહેવાય તો કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ગ્રાહકની આવક ભલે સ્થિર હોય એટલી જ હોય દાખલા તરીકે દસ હજાર રૂપિયા આવક છે મંથલી તો એ દશા અજર જ હોય પરંતુ જો અર્થતંત્રમાં જે ચીજવસ્તુ જે છે એની કિંમત જે છે એમાં ઘટાડો થાય છે તો એની ગ્રાહકની વાસ્તવિક આવક જે છે એ વધી જાય છે કેમ તો કે અર્થતંત્રમાં પહેલાં જે છે એ વીસ રૂપિયાની કિંમતમાં પ્રાપ્ત થતી હતી ચીજવસ્તુ એ હવે દસ રૂપિયામાં પ્રાપ્ત થશે તો આ રીતે શું થશે ગ્રાહકની વાસ્તવિક આવક જે છે એ વધી જતી હોય છે અને એના કારણે એ માંગમાં શું કરે છે વધારો કરી દે છે અહીંયા એ બાબત જે છે દ્રષ્ટિએ એ દાખલા તરીકે ગ્રાહક જે છે એની દૂધની ખરીદી માટે પચાસ રૂપિયા જે છે એ ખર્ચવા તૈયાર છે ત્યારે તેને એક લીટર જે છે એ દૂધ જે છે એ પ્રાપ્ત થાય છે બરાબર પરંતુ દૂધ જે છે એની કિંમત ઘટીને દસ રૂપિયા થાય છે ત્યારે એ પચાસ રૂપિયા વડે એ પાંચ લિટર જેટલું દૂધ જે છે એ ખરીદી શકે છે તો અહીંયા જે છે એ બાબત સ્પષ્ટ થઈ કહેવાય કે કિંમતમાં ઘટાડા ઘટતા ગ્રાહકની ખરીદશક્તિમાં વધારો થવા પામે છે જેથી માંગ વધે છે તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આવક અસર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે છે એ બીજું કારણ જે છે એ અવેજી અસર હવે અવેજી અસર વિશે આપણે શીખી ગયા છે પરિબળોની અંદર વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે અવેજી વસ્તુ શું થઈ જાય છે મોંઘી થઈ જાય છે કેમ તો કે અવેજી વસ્તુ જે છે એ કિંમત જે છે એ યથાવત રહેતા એની મૂળ વસ્તુ જે છે અથવા તો જે મૂળ વસ્તુ જે છે એની કિંમતમાં ઘટાડો થવાના કારણે મૂળ વસ્તુ જે છે એ સસ્તી બની જશે અને અવેજી વસ્તુ જે છે એ મોંઘી થતાં શું થશે એ હવે મૂળ વસ્તુ જે છે એની ખરીદી જે છે કે માંગ જે છે એમાં વધારો થઈ જશે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે સાદી ફોર્મલ પેન્ટ જે છે એ પેન્ટની સરખામણી જીન્સ પેન્ટ જે છે એની એની સરખામણી એ સાદી ફોર્મલ પેન્ટ જે છે એની કિંમત જ્યારે ઘટી જશે અને અવેજી વસ્તુ જે છે એ જીન્સ જે છે એની કિંમત જે છે એ યથાવત રહેશે તો સાદી પેન્ટની સરખામણીમાં જીન્સ પેન્ટ જે છે એ મોંઘી થઈ જશે જેના કારણે ફોર્મલ સાદી પેન્ટ જે છે એની માંગ જે છે એ વધી જાય છે તો એ બાબત જે છે અહીંયા શું થયું કહેવાય અવેજી અસર તરીકે ઓળખવામાં આવે છે વિદેશ મિત્રો આપણે બે કારણો જે છે એ શીખી ગયા ત્યાર પછીનો આગળનો મુદ્દો જે છે એની ચર્ચા કરીએ માંગના નિયમના અપવાદો હવે માંગના નિયમના અપવાદો જે છે એના વિશે ચર્ચા કરીએ તો માંગના નિયમમાં જે છે અપવાદો જે છે એટલા માટે એને અપવાદ કહેવામાં આવે છે કે જ્યારે કિંમતમાં વધારો કિંમતમાં ઘટાડો થાય ત્યારે સામાન્ય રીતે માંગમાં વધારો થાય છે પરંતુ અહીંયા શું થાય છે કિંમતમાં ઘટાડો થયા છતાં માંગમાં વધારો થતો નથી બરાબર તો આ એક વિરુદ્ધ દિશાની પરિસ્થિતિ છે એ અહીંયા સ્પષ્ટ થાય છે માટે માંગના નિયમના અપવાદો તરીકે ઓળખવામાં આવે છે માંગના નિયમના અપવાદો જે છે એમાં પહેલો મુદ્દો જે છે ચર્ચા કરીએ તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ જે છે એમાં સોના ચાંદી ઘરેણાં મોંઘી કાર મોબાઈલ વગેરે જે છે એવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે જે જે છે એ ધંડાડે વ્યક્તિ જે છે સમાજમાં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવવા માટે એ શું કરે છે ખરીદતા હોય છે આવી વસ્તુ જે છે એની કિંમત જે છે એ જ્યારે ઊંચી જશે ત્યારે એ લોકો વધારે એવી વસ્તુ જે છે ખરીદવા માટે પ્રેરાશે બરાબર તો અહીંયા શું થયું કહેવાય કિંમત વધે છે છતાં એની માંગ ઘટતી નથી બરાબર શું થવું જોઈએ કિંમત વધે તો માંગ ઘટવું જોઈએ પરંતુ અહીંયા જે છે એ માંગ જે છે ઉલટાનું શું થાય છે વધારો થાય છે કેમ કે કિંમત જે છે એ વધે જે વસ્તુની કિંમત વધુ હોય એ કેવી હોય છે સમાનમાં પ્રતિષ્ઠા માનમુભો જે છે ધરાવતી વસ્તુ છે માટે એની માંગ જે છે એમાં ઘટાડો થતો નથી તો અહીંયા જે છે એ શું થયું કહેવાય પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ જે છે એ અપવાદ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે બીજી બાબત જે છે વિદ્યાર્થી મિત્ર અહીંયા સ્પષ્ટ થાય છે અત્યંત સસ્તી વસ્તુઓ સસ્તી વસ્તુ જે છે અથવા તો અત્યંત સસ્તી વસ્તુ જે છે એને આપણે ગીફન વસ્તુ નહીં મીઠું છે દિવાસળી દાખલા તરીકે મીઠું દીવાસળી ટાંકણી સમાચારપત્ર વગેરે જે છે એ અત્યંત સસ્તી વસ્તુ છે આવી વસ્તુની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય તો પણ એમાં એની માંગ જે છે એમાં આપણે વધારો કે ઘટાડો જે છે એ કરતા નથી ટૂંકમાં એવી વસ્તુ જે છે એ શું છે એ પણ માંગના નિયમની અપવાદ તરીકે ઓળખાવી છે કે મીઠું જે છે આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત વધી જાય તો એને આપણે મોટા પ્રમાણમાં કે ઓછો જે છે સ્ટોક કરતા નથી મીઠું આપણને જેટલા પ્રમાણમાં જોઈએ એટલું આપણે ખરીદીએ જ છે અને જો કિંમત જે છે એ ઘટી જાય તો પણ આપણે ઢગલામાં મીઠું જે છે એ લાવી શકતા નથી ઘરમાં નથી રાખતા તો અહીંયા જે છે એ બાબત જે છે એ અપવાદ સ્વરૂપે જોવા મળે છે હલકા પ્રકારની વસ્તુઓ જેને આપણે ગુણવત્તા વાળી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે એ એને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે સર રોબોટ ગિફન નામના વ્યક્તિએ જે છે આ ખ્યાલ જે છે રજૂ કરે છે માટે હલકા પ્રકારની અથવા તો નિમ્ન ગુણવત્તા વાળી વસ્તુને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે દાખલા તરીકે ઘઉંનો અને જુવાર જે છે એનું ઉદાહરણ જે છે અહીંયા આપવામાં આવે છે તેવી જ રીતે શુદ્ધ ઘી અને વનસ્પતિ ઘી જે છે એની સરખામણીમાં જુવાર અને વનસ્પતિ ઘી જે છે કેવું છે નિમ્ન પ્રકારનું કે હલકા પ્રકારની વસ્તુ છે તો અહીંયા જે છે સ્પષ્ટ થશે કે આ એક અપવાદ જે છે એટલા માટે કહેવામાં આવે છે કે ઘઉંની સરખામણીમાં જુવાર જે છે એની ગરીબ જે જેથી અહીંયા આ પ્રકારની વસ્તુ જે છે ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે જેથી ગરીબ વર્ગની આવી વસ્તુ જે છે એ વધુ પ્રમાણમાં શું કરે છે ખરીદી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે જ્યારે જુવારની કિંમત જે છે એ ઘટે છે ત્યારે સ્વાભાવિક રીતે જે છે એ વ્યક્તિએ જુવાર જ વધારે ખરીદવી જોઈએ પરંતુ અહીંયા એ બાબત સ્પષ્ટ થાય છે કે જુવારની કિંમત જે છે એ ઘટાડો થવાના કારણે ગરીબ વ્યક્તિની વાસ્તવિક આવક જે છે એમાં વધારો થઈ જાય છે બરાબર અને એના કારણે એ ગરીબ વ્યક્તિ જે છે જુવાર ખરીદવાના બદલે હવે શું કરશે ઘઉં ખરીદવા માટે પ્રેરાશે સીધી વાત છે કોઈ વ્યક્તિની વાસ્તવિક આવક વધતા એ શું કરશે સારી વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે તો અહીંયા જે છે માંગના નિયમનો અપવાદ છે એમાં નિમ્ન ગુણવત્તા વાળી વસ્તુ અપવાદ તરીકે ઓળખવામાં આવે છે આગળનો મુદ્દો મુદ્દો ચોથો જે છે એ ગ્રાહકોની પસંદગી પણ માંગના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહક જે છે એ એક વખત મન બનાવી લે છે કે મારે આ જ વસ્તુ ઉપયોગ કરવાની છે કેમ તો કે અહીંયા પસંદગીની બાબત છે દાખલા તરીકે ટૂથપેસ્ટ જે છે એ કયો ટૂટ છે પેપ્સુડંટ સારો છે તો એની બદલાઈ જે છે એ એ એ જ વસ્તુ ખરીદશે ચાહે એની કિંમત વધે કે ઘટે પણ એ શું કરશે પેપ્સુડન્ટ જ ખર્ચે કેમ કે અહીંયા પસંદગીનું ધોરણ છે બરાબર ગ્રાહકને જે વસ્તુ પસંદ પડશે એવી જ વસ્તુની માંગ કરશે તો અહીંયા પસંદગી પણ શું બતાવે છે એ એક માંગના નિયમની દ્રષ્ટિકોણથી અપવાદ તરીકે ઓળખવામાં આવે છે આગળનો મુદ્દો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો માંગનું વિસ્તરણ અને સંકોચન માંગનું નિમ્નું વિસ્તરણ અને સંકોચન જે છે એમાં ચર્ચા કરીએ તો અન્ય પરિબળો જે છે એ સ્થિર રહે અન્ય પરિબળો એટલે કે આપણે ચર્ચા કરી જ ગયા વિદ્યાર્થી મિત્રો કે જે જે કંઈ પણ ધારણાઓ જે છે આપણે ચર્ચા કરી ગયા એ અન્ય પરિબળો જ છે બરાબર તો અન્ય પરિબળો જે છે સ્થિર રહેતા વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય એને માંગનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કિંમત છે એ વધતા માંગમાં ઘટાડો થાય તો એને માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્પષ્ટ થઈ ગયું હશે માંગના વિસ્તરણ સંકોચનમાં કોને સ્થિર ધારવાના છે અન્ય પરિબળો જે છે એને સ્થિર ધારવામાં આવે છે એટલે કે અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત જે છે એ ઘટતા માંગમાં વધારો થાય એને માંગનું વિસ્તરણ કહેવાય અને કિંમત જે છે એ વધતા માંગમાં ઘટાડો થાય તો એને માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે અનુસૂચિને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ વસ્તુની કિંમત જે છે અહીંયા દર્શાવવામાં આવે છે કે પાંચ ચાર ત્રણ બે અને એક વસ્તુની માંગ જે છે એ એકમમાં દર્શાવવામાં આવ્યા છે એક બે ત્રણ

તો અહીંયા જે ત્રણ રૂપિયાની કિંમતે જે છે ત્રણ આઈસ્ક્રીમો જે છે એની માંગ કરે છે પરંતુ હવે જોઈએ કે કિંમત જે છે એમાં શું થાય છે અન્ય પરિબળો જે સ્થિર રહેતા કિંમતમાં ઘટાડો થશે તો કિંમતમાં ઘટાડો થશે ત્યારે ગ્રાહકની ખરીદશક્તિ જે છે એ વધી જશે કેમ તો કે એ કિંમતમાં ઘટાડો થયો છે ત્યારે એ શું કરશે એક રૂપિયા ત્રણથી ઘટીને એક રૂપિયા જે છે કિંમત થશે તો એની માંગ જે છે એ કેટલી થઈ જશે પાંચ એકમો જે છે એની માંગ થઈ જવા પામશે તો એને શું કહેવાય કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થયું કહેવાય તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી સ્થિતિ જે છે જોઈએ કે ત્રણ રૂપિયાથી વધીને કિંમત રૂપિયા જે છે પાંચ રૂપિયા જે છે થાય છે ત્યારે વસ્તુની માંગ જે છે કે ગ્રાહકની ખરીદશક્તિ જે છે ઘટે છે તેના કારણે અહીંયા એકમો જે છે ત્રણ એકમોથી ખરીદી છે ઘટીને એક એકમ જેટલી થવા પામે છે તો અહીંયા શું થયું કે કિંમત વધતા માંગનું સંકોચન થયું કહેવાશે આ જ બાબત જે છે આપણે આકૃતિ છે દ્વારા પણ સમજાવી શકાય છે એક્સ ધરી પર જે છે વસ્તુની વસ્તુની માંગના એકમ દર્શાવવામાં આવ્યા છે જ્યારે વાય વાય ધરી પર વસ્તુની કિંમત જે છે દર્શાવવામાં આવે છે એ બાબત સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે ડીડી રેખા જે છે એને માંગ રેખા તરીકે ઓળખવામાં છે ડીડી રેખા પર એ બી અને સી જે છે એ માંગ માંગ જે છે એના બિંદુ જે છે દર્શાવવામાં આવ્યા છે તો અહીંયા જે છે સ્પષ્ટ થાય છે કે ત્રણ રૂપિયા જે છે એની કિંમતે એ બિંદુ જે છે ત્રણ એકમો જે છે એની માંગ કરે છે હવે કિંમત જે છે એ ઘટે છે એટલે કે કિંમત રૂપિયા ત્રણથી એક રૂપિયા થાય છે ત્યારે સી બિંદુ જે છે એ પાંચ એકમો જે છે એની માંગ કરે છે જેને માંગનું વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કિંમત જે છે એ વધે છે ત્રણથી પાંચ રૂપિયા થાય છે ત્યારે એ બિંદુથી ખસીને એટલે કે ડાબી બાજુ જે છે એ બી બિંદુએ છે એક એકમોની માંગ કરે છે બી બિંદુએ એક એકમોની માંગ કરે છે જેને માંગનું સંકોચન કહેવામાં આવે છે માંગ વિસ્તરણ જે છે હંમેશા જમણી બાજુ થતું જોવા મળે છે આ રીતે જે છે માંગમાં વધારો ઘટાડો જે છે અહીંયા આપણે પહેલા શીખી ગયા કે અન્ય પરિબળો જે છે સ્થિર રહે છે ત્યારે કિંમતમાં જે વધારો ઘટાડો થાય છે એના કારણે માંગનું સંકોચન અને વિસ્તરણ થતું હતું પરંતુ અહીંયા અહીંયા આપણે કિંમતને સ્થિર રાખવાની છે જ્યારે અન્ય પરિબળો જે છે એને ફેરફાર કરી દેવાના છે એટલી વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ આવે છે કે કિંમત જે છે યથાવત રહે અને અન્ય પરિબળો છે એમાં ફેરફારના કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગમાં વધારો કહેવાય છે અને કિંમત વસ્તુની માંગ જે છે એ ઘટે માંગ જે છે એ ઘટે છે બરાબર વસ્તુની કિંમત જે છે એ અન્ય પરિબળ સ્થિર રહેતા વસ્તુની માંગ માંગ વધે તો તેને માંગમાં વધારો કહેવાય અને વસ્તુની માંગ ઘટે તો એને માંગમાં ઘટાડો કહેવાય છે બરાબર તે બાબતે છે અહીંયા આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિમાં પણ આપણે સ્પષ્ટ થાય છે કે કિંમત જે છે કેવી ધારી છે સ્થિર છે વસ્તુની કિંમત જે છે રૂપિયામાં ત્રણ 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 બધે ત્રણ દર્શાવ્યા છે એનો મતલબ એ છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત કેવી છે સ્થિર છે એમાં કોઈ જ ફેરફાર થતો નથી બીજી કોલમ જે છે એમાં વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી છે અને નોંધ માંગમાં વધારો અને માંગમાં ઘટાડો એ બાબત જે છે સ્પષ્ટ થાય છે અહીંયા કિંમત રૂપિયા જે છે એ ત્રણ રૂપિયા છે જે યથાવત છે ત્રણ રૂપિયાની કિંમત જે છે એ અહીંયા વસ્તુની માંગ જે છે ત્રણ રકમની માંગ કરે છે હવે જે છે એમાં સ્પષ્ટ થશે તો વિદ્યાર્થી મિત્રો કે એક્સ દરી પર વસ્તુની માંગ દર્શાવવામાં આવી છે માંગના એકમ દર્શાવવામાં આવે છે અને વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ થાય છે કે ત્રણ એકમોની માંગ થતી જોવા મળે છે હવે જે છે અન્ય પરિબળો જે છે એમાં ફેરફાર થતા માંગમાં વધારો થાય છે બરાબર માંગમાં વધારો થાય છે ત્યારે શું કરવામાં આવે છે ત્રણ રૂપિયા કિંમતે જે છે એ સી બિંદુએ ડી થ્રી ડી થ્રી જે છે એટલું માંગ જે છે એ વધે છે એટલે કે ડી વનથી ડી વન ડી વનથી ડી થ્રી ડી થ્રી જેટલું માંગ જે છે એ વધે છે એથી સી બિંદુ જેટલું તેને અન્ય પરિબળો જે છે એમાં ફેરફાર થવાના કારણે શું થયું છે માંગમાં વધારો બતાવે છે જ્યારે જે જમણી બાજુ જે છે એ દર્શાવે છે વધારો માંગમાં વધારો જ્યારે માંગમાં ઘટાડો જે છે સ્પષ્ટ થાય છે કે રૂપિયા ત્રણ રૂપિયાની કિંમતે એ બિંદુ એથી એટલે કે ડી વન બિંદુ માંગ જે છે રેખાથી ડી ટુ ડી ટુ જેટલું બી બિંદુ છે એમાં ઘટાડો થાય છે એથી બી જેટલું જે ડાબી બાજુ જે છે એ જોવા મળે છે તો એ બાબત જે છે એ સ્પષ્ટ થાય છે કે માંગમાં વધારો અને ઘટાડો જે બાબત જે છે તમારે સમજૂતી જે છે એમાંથી તમારે અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પોઈન્ટ જે છે એની ચર્ચા કરીએ વ્યક્તિગત માંગ અને બજાર માંગ હવે વિદ્યાર્થી મિત્રો એની ડેફિનેશન અથવા તો વ્યાખ્યા જે છે એવું સ્પષ્ટ કરે છે કે કોઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જુદી જુદી કિંમતે જે વસ્તુની માંગ જે છે થતી હોય એને વ્યક્તિગત માંગ કહેવાય છે શું કહેવાય છે કોઈ એક સમયે ગ્રાહક જે છે કે કોઈ એક વ્યક્તિ જે છે એની જુદી જુદી કિંમતે વસ્તુની થતી માંગને વ્યક્તિગત માંગ કહેવાય છે જ્યારે

હવે અહીંયા જે છે એ વ્યક્તિગત માંગ કોને કહેવાય તો એ વ્યક્તિ બી વ્યક્તિ અને સી વ્યક્તિ છે અર્થતંત્રમાં કે બજારમાં બરાબર અહીંયા તો સ્પષ્ટ થશે કે દસ રૂપિયા કિંમતે એ વ્યક્તિ જે છે એની માંગ કેટલી છે એક એકમ જેટલી માંગ કરે છે બી વ્યક્તિ જે છે એ દસ રૂપિયા કિંમતે બે એકમોની માંગ કરે છે અને સી વ્યક્તિ જે છે દસ રૂપિયા કિંમતે ત્રણ એકમોની માંગ કરે છે તો એ બાબત સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિગત માંગ છે કઈ એ બી સી વ્યક્તિની જે માંગ જે છે એ શું છે વ્યક્તિગત માંગ છે જ્યારે બજાર માંગ એટલે કે આ એ બી અને સી જે છે એ ત્રણે જે છે એની એનો જે સરવાળો જે છે એટલે કે અહીંયા એક ને બે ત્રણ અને આ ત્રણે છ થશે તો શું થયું એ સરવાળો જે છે એને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે તો એ જે છે એ અનુસૂચિ પ્રમાણે જે છે એ રીતે એને વ્યક્તિગત માંગ અને બજાર માગ તરીકે અભ્યાસ કરી શકાય છે આકૃતિ દ્વારા પણ એ બાબત સ્પષ્ટ થાય છે કે એ વ્યક્તિ જે છે સ્પષ્ટ કરે છે કે દસ રૂપિયા કિંમતે જે છે એક એક માંગ કરે છે બી વ્યક્તિ જે છે એ દસ રૂપિયા કિંમતે જે છે બે એકમોની માંગ કરે છે અને સી વ્યક્તિ જે છે દસ રૂપિયા કિંમતે એ બિંદુએ ત્રણ એકમોની માંગ કરે છે

જ્યારે આઠ રૂપિયા કિંમત હશે ત્યારે બી એ જે છે એ નવ એકમો જો દસથી આગળ છે બી બિંદુ એ નવ જેટલા એકમો છે એ માંગ કરે છે એને બજારમાં કહેવાય છે બરાબર અને છ રૂપિયા હશે ત્યારે સી બિંદુ જે છે એ દસ અગિયાર બાર એમ બાર એકમો જે છે એની માંગ કરે છે ચાર રૂપિયા હશે ત્યારે ડી બિંદુ એ પંદર એકમો અને બે રૂપિયા હશે ત્યારે ઈ બિંદુએ જે છે એ સોળ સત્તર ને અઢાર એકમો જે છે એની માંગ કરે છે તો આ થયું કહેવાય બજાર માંગ બરાબર બજાર માંગ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ થશે કે એ એ બી અને સી વ્યક્તિ જે છે એનો જે સરવાળો જે છે એને આપણે બજાર માંગ તરીકે ઓળખાવીએ છીએ તો આ એની સમજૂતી છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આવજો